નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે અગાઉના એક વિડીયોમાં માનવ ગરિમા યોજના અન્વયે જે દરજી કામમાં કીટ મળેલી હતી તેનું ઓવરવ્યૂ જોઈ ગયા. તો આજે પણ આ વિડીયોમાં આપણે દરજી કામની કીટ વિશે વધુ માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. માનવ ગરિમા યોજના અન્વયે મહત્વના સમાચાર. તો મિત્રો, માનવ ગરિમા યોજના વર્ષ 2020-21માં જે ફોર્મ ભરાયેલા હતા તે લોકોને સાધન સહાયની કીટનું વિતરણ શરૂ થઈ ગયું છે. તો કેટલાક જિલ્લાઓમાં શરૂ થઈ ગયું હશે અને કેટલાક જિલ્લાઓમાં કદાચ હવે શરૂ થશે. તો આ માનવ ગરિમા યોજના અન્વયે જે દરજી કામની કીટ મળેલી છે તો તે દરજી કામની કીટને આપણે અનબોક્સ કરી અને આપને બતાવીશું કે આ દરજી કામની કીટમાં આપણને શું શું વસ્તુઓ મળી રહી છે. તો આ દરજી કામની કીટ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને આ દરજી કામની જે કીટ મળી છે તેની એક સિનેમેટિક ક્લિપ પણ આપને બતાવીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ દરજી કામની કીટ અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આપણે આ દરજી કામની કીટનું અનબોક્સિંગ. તો દર્શક મિત્રો, આપણને માનવ ગરિમા યોજના અન્વયે જે દરજી કામની કીટમાં જે કંઈ વસ્તુઓ મળેલી છે તે આપની સામે ઉપલબ્ધ છે. તો જેમાં આપણને કુલ 5 બોક્સ અને એક પ્લાસ્ટિકની બેગમાં તમે સામાન જોઈ શકો છો. તો આ દરેક બોક્સને ખોલી અને ત્યાર પછી આપણે આખી કીટ ફિટ કરી અને આપને બતાવીશું. તો ચાલો હવે આપણે એક પછી એક બોક્સ ખોલી લઈએ છીએ અને ત્યાર પછી તમને છેલ્લે આપણે આખી કીટ બતાવીશું. તો મિત્રો, આપણે સૌથી પહેલાં જે સામે મોટું બોક્સ દેખાય છે તે મોટા બોક્સને ખોલી લઈએ છીએ અને તેમાં જોઈએ કે શું વસ્તુ આપણને મળેલું છે. તો ચાલો હવે આપણે પહેલાં મોટું બોક્સ ખોલી લઈએ. તો મિત્રો, આ મોટા બોક્સમાં આપણને જે સ્ટેન્ડ માટેના પાટિયા હોય છે તે પાટિયા જોવા મળી રહ્યા છે. તો જેમાં આપણને બે પાટિયા મળેલ છે, એક ઓવરલોક મશીન માટેનું પાટિયું છે અને બીજું જે આપણે સિલાઈ મશીન છે તે સિલાઈ મશીન માટેનું સ્ટેન્ડનું પાટિયું મળેલું છે. તો તમે બંને પાટિયા અહીંયા જોઈ શકો છો અને તેની ક્વોલિટી પણ સારી લાગી રહી છે. તો મિત્રો, આ પોલિથીનની બેગ ખોલી લઈએ અને જોઈએ કે તેમાં શું છે. તો તેમાં આપણને આ બે બોક્સ મળેલા છે. તો હવે આપણે આ બંને બોક્સને ખોલી લઈએ છીએ અને તેમાં શું વસ્તુ મળેલ છે તે પણ આપણે જોઈ લઈએ. તો એક પછી એક બંને બોક્સ આપણે ખોલી લઈએ છીએ. તો મિત્રો, આ બોક્સમાંથી આપણને જે સ્ટેન્ડ માટેના બંને બાજુના લેગ મળેલા છે, એટલે કે બંને બાજુના જે પગા છે તે આપણને મળ્યા છે. તો હવે આ બંને બોક્સમાં આ જ પ્રમાણે બંને મશીનના જે સ્ટેન્ડના પગા છે તે મળેલ છે. તો બીજા બોક્સને પણ આપણે ખોલી લઈએ. તો આ બંને બોક્સના જે લેગ છે તે તમે જોઈ શકો છો. તો આવી ક્વોલિટીમાં આપણને જે સ્ટેન્ડના લેગ મળેલા છે. તો હવે ત્યાર પછી આપણે બીજા બોક્સ ખોલી અને જોઈએ કે તેમાં પણ શું મળેલું છે. તો મિત્રો, આ સ્ટેન્ડ લેગની એક કીટને પણ આપણે ખોલીને જોઈ લઈએ કે તેમાં પણ આપણને શું શું વસ્તુ મળેલ છે. તો એક સ્ટેન્ડ લેગની કીટ આપણે ખોલી લઈએ છીએ અને આપની સામે તે સામાન રાખીએ છીએ. તો આ પ્રમાણેની આટલી વસ્તુ સ્ટેન્ડ લેગમાં મળે છે. તે ઉપરાંત મિત્રો, આ સ્ટેન્ડ લેગને ફિટ કરવા માટેની જે નટ બોલ્ટ છે તે પણ આપણને મળે છે અને તેની નીચે જે રબરના ડટા આવે છે તે પણ આપણને મળી રહ્યા છે. તો તેનું અલગ એક પાઉચામાંથી નીકળશે. તો આટલી વસ્તુ સ્ટેન્ડ લેગમાં આપણને મળે છે. તો હવે આપની સામે સિલાઈ મશીનનું મેઇન બોક્સ છે. તો આપણને જેમિની કંપનીની આ સિલાઈ મશીન મળેલું છે અને તેમાં તમે ISI નો માર્કો પણ જોઈ શકો છો. તો ઇન્ડસ્ટ્રીયલ સ્વિંગ મશીન આપણને આ મળેલું છે.
તો હવે આપણે આ સુઈંગ મશીનનું બોક્સ પણ ખોલી લઈએ અને કેવા પ્રકારનું સુઈંગ મશીન આપણને મળેલું છે તે જોઈએ। તે ઉપરાંત મિત્રો આપણે સુઈંગ મશીનનું જે સ્ટેન્ડ આપણે ખોલ્યું હતું તે આપણે ફિટ કરી લીધું છે, તો તે પણ તમે સામે જોઈ શકો છો। તો હવે આપણે આ સુઈંગ મશીન ખોલી અને તેના ઉપર રાખી દઈએ અને બાજુનું જે બીજું સ્ટેન્ડનું કીટ છે તે તમે સાઈડમાં જોઈ શકો છો, તો તે અહીંયા રાખેલી છે। તો હવે આપણે આ સુઈંગ મશીન ખોલી લઈએ અને ત્યાર પછી સ્ટેન્ડ ઉપર ફિટ કરીએ છીએ। સ્ટેન્ડની એક કીટ આપણે અહીંયા ફિટ કરી લીધી છે, તો તે આપની સામે જોવા મળી રહી છે અને બીજી કીટનો સામાન આપણે અહીંયા સાઈડમાં રાખેલો છે। તો હાલમાં આપણે માત્ર આ એક સ્ટેન્ડની કીટ ફિટ કરીએ છીએ અને બીજી કીટ અહીંયા સાઈડમાં રાખી છે, હાલ તેને ફિટ કરતા નથી। તો આ બીજી કીટ એ ઓવરલોક મશીનની કીટ છે, આપણે સુઈંગ મશીનની કીટ ફિટ કરી લીધી છે। તો હવે આપણે આગળ સુઈંગ મશીનને ખોલી લઈએ છીએ અને ત્યાર પછી તે કીટ ઉપર આપણે ફિટ કરી અને તમને બતાવીએ છીએ। તો સ્ટેન્ડ ઉપર આપણે સુઈંગ મશીન રાખી દીધું છે, જેની સાથે આ ટૂલ કીટ્સ મળેલી છે અને તે ઉપરાંત આપણને તેની સાથે એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ પણ મળેલી છે, તો તે પણ આપણે જોઈ શકો છો। અને તેની સાથે આ કીટ પણ આપણને મળેલી છે, જેમાં સ્ક્રૂડ્રાઈવર, મેઝર પટ્ટી અને ઓઇલની સીસી બંધ એ બધું મળેલું છે। તો તેને ઝૂમ કરીને જોઈ લઈએ। ત્યાર પછી અહીંયા તમે જેમિનીની બ્રાન્ડિંગ જોઈ શકો છો અને નીચે ગરીબ કલ્યાણ મેળા વર્ષ 2020-21 લખાયેલું જોવા મળી રહ્યું છે। ત્યાર પછી અહીંયા જમણી બાજુએ તમને ગુજરાતનો એક નકશો જોવા મળતો હશે અને તેમાં લખાયેલું છે પ્રગતિશીલ ગુજરાત, તો તે પણ તમે જોઈ શકો છો। તો આ દરજી કામની કીટ આપણને ઓરેન્જ કલરમાં મળી રહી છે અને અહીંયા તમને જેમિનીની બ્રાન્ડિંગ તથા ગરીબ કલ્યાણ મેળા વર્ષ 2020-21 જોવા મળી રહ્યું છે અને જમણી બાજુએ તે ગુજરાતના નકશાની નીચે અહીંયા જેમિનીની બ્રાન્ડિંગનો લોગો પણ જોવા મળે છે, સાથે સાથે આ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ પણ આપણે જોઈ શકીએ છીએ, જેમાં ISI માર્કો પણ લાગેલો છે। તો ISI માર્કાવાળું આ સિલાઈ મશીન આપણને મળી રહ્યું છે, અહીંયા તમે બ્રાન્ડિંગ લોગો પણ જોઈ શકો છો। તો સિલાઈ મશીનની સાથે આપણને બે ઇલેક્ટ્રિક મોટરો પણ મળેલી છે, તો જે બંને મશીન માટેની મોટર અલગ અલગ મળેલી છે, તો તમે જોઈ શકો છો સમ્રાટ કંપનીની આપણને આ મોટર મળેલી છે। તો હવે આપણે તેને પણ ખોલી અને બહાર કાઢી લઈએ છીએ અને અહીંયા મશીનની બાજુમાં રાખી દઈએ છીએ, જેનું પેડલ પણ મળેલું છે અને બાજુમાં તમને અહીંયા મોટર પણ મૂકીને બતાવીએ છીએ। તો આ પ્રમાણેની જે મોટર છે તે આપણને મળેલી છે, તો તેને પોલિથીન બેગમાંથી આપણે બહાર કાઢી લઈએ। સાથોસાથ મોટર અને સિલાઈ મશીનને જોડતી દોરી પણ મળેલી છે અને ફિટ કરવા માટેના નટબોલ્ટ પણ મળેલા છે। તો આ પ્રમાણે એક સિલાઈ મશીનની કીટ આપણી સામે આવી ગઈ છે અને હવે આપણે ઓવરલોક મશીનને પણ ખોલી લઈશું અને તેની મોટર પણ આપણે બતાવીશું, તો તેની મોટર પણ આપણને સમ્રાટ કંપનીની મળેલી છે। તો અહીંયા બીજી વસ્તુ સાઈડમાં તમે જોઈ શકો છો। તો હવે આપણે આ ઓવરલોક મશીનને ખોલી લઈએ અને તેને પણ આપણે અહીંયા સાઈડમાં મૂકી અને જોઈએ, તો અહીંયા તમે આ મોટરની બ્રાન્ડ જોઈ શકો છો, સમ્રાટ કંપનીની આ મોટર છે। તે ઉપરાંત મિત્રો મોટર સાથેનું પેડલ પણ આપણે બતાવીએ, તો આ રહ્યું આપની સામે આ મોટર સાથેનું પેડલ, તો આ મોટરનું આપણને પેડલ મળેલું છે, તો તે પણ તમે જોઈ શકો છો। તો આપણે પેડલને પણ પોલિથીન બેગમાંથી સાઈડમાં અલગ બહાર કાઢી લઈએ અને આપને બતાવીએ, તો આ પ્રમાણેનું આ પેડલ છે, તમે જોઈ શકો છો જે બ્લેક કલરમાં મળેલું છે। તો આ બધું વસ્તુ સાઈડમાં મૂકી દઈએ, હવે આપણે ઓવરલોક મશીન ખોલી લઈએ છીએ, તો સ્ટેન્ડ સાથે અટેચ કરવાનું ટૂલ બોક્સ પણ આપણને બતાવી દઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેન્ડ સાથે અટેચ કરવાનું ટૂલ બોક્સ છે, જેમાં આપણને આ બે દોરી મળી રહી છે, તો બંને મશીન માટેની આ દોરી છે અને આ દોરી છે તે મોટર સાથે ફિટ કરવાની દોરી છે, અને આ ટૂલ બોક્સ છે જેમાં આપણે નાની મોટી વસ્તુઓ રાખી શકીએ છીએ જેને આ મશીન સાથે ફિટ કરવાનું હોય છે। તો હવે
આ બોક્સને આપણે ખોલી લઈએ અને તેમાંથી ઓવરલોક મશીન પણ કાઢી લઈએ અને આપને બતાવીએ. તો મિત્રો, ઓવરલોક મશીન પણ જેમિની કંપનીનું છે અને તમે જોઈ શકો છો ઓવરલોક સ્વિંગ મશીન. તો આપણે આ બોક્સને ખોલી અને ઓવરલોક મશીન અહીંયા મૂકી દીધું છે. તો તમે બંને મશીન જોઈ શકો છો અને તેની જે સ્ટેન્ડની કીટ છે તે સાઈડમાં આપણે આગળ બતાવી દીધી છે. તો આ પ્રમાણેની આખી કીટ આપણને મળેલી છે. જે ઓવરલોક મશીનની મોટર છે, બાજુમાં ઓવરલોક મશીન છે, ઓવરલોક મશીન માટેના ટૂલ્સ છે, બાજુમાં અહીંયા સિલાઈ મશીન છે અને સિલાઈ મશીનના નાના મોટા ટૂલ્સ આપેલા છે, તેની મેઝર પટ્ટી આપેલી છે. તો આ પ્રમાણેના ઓરેન્જ કલરમાં આપણને આ સિલાઈ મશીન અને ઓવરલોક મશીન મળી રહ્યા છે. તો આ આખી કીટ આપની સામે જોઈ શકો છો. તો ઓવરલોક મશીન સાથે પણ આપણને એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ મળેલું છે, જેને આપણે સાઈડમાં રાખીએ તેનું પાટિયું નીચે પડેલું છે અને તેના સાઈડ લેગ પણ અહીંયા બાજુમાં આપણે મૂકી રાખેલા છે. તો હાલ આપણે તે જે સ્ટેન્ડની કીટ છે આપણે ફિટ કરેલી નથી, એને અહીંયા રાખી અને આપને બતાવી દઈએ છીએ, જે આ જ પ્રમાણે ફિટ કરવાની આવે છે. તો હવે મિત્રો, આ મશીનનો એક સિનેમેટિક વિડિયો પણ આપણે તમને બતાવી દઈએ છીએ, તો તમે તેને નિહાળો. તો આ પ્રમાણેની સંપૂર્ણ કીટ આપણને જે દરજી કામ માટે માનવ ગરિમા યોજના અન્વયે મળે છે. તો તમે સિનેમેટિક ક્લિપ જુઓ. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.